નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રકરણ 20 જંગલો કોના તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો તમારું પુસ્તક ખોલશો પાના નંબર 182, પાના નંબર 182. તો આ પાઠમાં જંગલો વિશે આપણે સમજવાનું છે. જંગલોમાં પ્રાણીઓ, પક્ષીઓ, વનવાસીઓ જંગલમાં રહે છે, માણસો રહે છે તેને, જંગલમાં જે માણસો કાયમ માટે રહેતા હોય તેને વનવાસીઓ કહેવાય. શું કહેવાય? વનવાસીઓ. તો એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો કાપા ઉપર મેં કેટલાક મુદ્દા લખ્યા છે, તે સૌથી પહેલાં આપણે સમજીશું. તો દરેક બાળક કાપા ઉપર ધ્યાન રાખશે અને મુદ્દો પાઠમાં જે કહેવા માગે છે તેને મુદ્દા તારવીને આપણે લખ્યા છે તે આપણે સમજીશું, એટલે આખા પાઠનો તમને ખ્યાલ આવી જાય કે પ્રકરણમાં શું કહેવા માગે છે. પછી આપણે પુસ્તકમાંના પાના નંબર ઉપર આપણે થોડા ફકરા જે સમજવા જેવા છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો કાપા ઉપર ધ્યાન રાખશો. પ્રકરણ 20 જંગલોના ભાગ 1 છે, આ પહેલો ભાગ છે. સમજૂતી. જંગલો આપણી કુદરતી સંપત્તિ છે. જંગલમાં રહેતા લોકોને વનવાસી કહેવાય છે. જો જંગલો એ આપણી કુદરતી સંપત્તિ છે. જંગલો આપણને એમ થાય કે જંગલમાં શું હોય, પણ જંગલો આપણને ઘણા બધા ઉપયોગી છે. કે આપણને જંગલોમાં વૃક્ષો હોય, નાના છોડ હોય, ઝાડવા હોય, બહુ બધું હોય છે જંગલોમાં, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય. તો જંગલો આપણી કુદરતી સંપત્તિ કહેવાય છે. શું કહેવાય છે? સંપત્તિ કહેવાય છે. જંગલમાં રહેતા લોકો વનવાસી કહેવાય છે. કાયમ માટે જંગલમાં જે લોકો રહેતા હોય છે તેને વનવાસીઓ કહેવાય છે. એવું ના કહેવાય કે જંગલમાં રહેતા હોય એ લોકો જંગલી કહેવાય, એવું આપણે કહેવાય નહીં. જંગલમાં રહેતા હોય તે લોકોને વનવાસીઓ કહેવાય છે. તે લોકો કહે છે અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જે જંગલો, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં, કારણ કે વર્ષોથી એ લોકો જંગલોમાં રહેતા હોય તો એ લોકો એવું કહે છે કે જંગલો નહીં હોય તો અમે રહી શકીશું નહીં, કારણ કે એ લોકો વર્ષોથી ત્યાં જંગલોમાં રહેવા માટે ટેવાયેલા હોય છે. આપણે કેમ આપણા ઘરની આસપાસ અને આપણે શહેર કે ગામડામાં રહેતા હોય તો આપણે એ રીતે ટેવાયેલા હોય, એ જ રીતે એ લોકો જંગલમાં રહેતા લોકો જંગલ ના વનવાસી કહેવાય છે. અને એ લોકો જંગલ ન હોય તો એમ કહે છે કે અમે પણ રહી શકીશું નહીં. જંગલોમાં વાઘ, દીપડા, હરણ, જરબ, ચિત્તર, સાબર, નીલગાય, ચોસીના, જંગલી ગુંડ, રીંછ, કાળિયા, છુંદારા, વાનર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. જો આ બધા પ્રાણીઓ છે ને એ બધા જંગલોમાં વધારે જોવા મળે. ખ્યાલ આવ્યો? આપણે ગામ કે શહેરની આસપાસ આ બધા પ્રાણીઓ ક્યાંય આપણને જોવા મળે છે? ના મળે, કારણ કે આ બધા જંગલોમાં રહેનારા પ્રાણીઓ છે. વાઘ છે, દીપડા, હરણ, જરબ, ચિત્તર, સાબર, નીલગાય, ચોસીંગા, જંગલી ગુંડ, રીંછ, કાળિયા, ચિંગારા, વાનર વગેરે પ્રાણીઓ જંગલમાં જોવા મળે છે. ક્યારેક ક્યારેક આપણને વાંદરા આપણા શહેરમાં આવ્યા હોય તો આપણને જોવા મળતા હોય છે. બાકી આજે જે વાઘ, દીપડા, હરણ એ બધા પ્રાણીઓ જંગલોમાં જ રહે છે અને આપણને જંગલોમાં જ જોવા મળે. ક્યારેક આપણે કયા હોઈએ તો આપણને દૂરથી જોવા મળે કે ભાઈ પેલું હરણ છે કે આ દીપડો છે. પછી આપણને મુદ્દો જોઈશું. જંગલોમાં સુરખા, ગીધ, સારસ, સમરી, ઘુવડ, કુંજ, કોયલ, તેતર, મોર, પોપટ વગેરે પક્ષીઓ જોવા મળે છે. જો આપણે આપણા ઘરની આસપાસ કાગડો, ચકલી, પોપટ, મોર, પોપટ અને મોર પણ ખાસ જોવા નથી મળતા. કબૂતર હોય, કાગડા હોય, ચકલી હોય, એ આપણને જોવા મળે છે. બાકી આજે સુરખા, ગીધ, સારસ, સમણી, ઘુવડ, કુંજ, પછી આ તેતર, આ બધા પક્ષીઓ આપણને ક્યાં જોવા મળે છે? જંગલોમાં. ખાસ કરીને જંગલોમાં વધારે જોવા મળે છે. આપણે રહેતા હોય તેવા
આજુબાજુના વિસ્તારમાં આ બધા પક્ષીઓ જોવા મળતા નથી. જંગલો વન્ય પ્રાણીઓ પક્ષીઓ વનવાસીઓ માટેના આશ્રય સ્થાન છે. જો જંગલો વન્ય પ્રાણીઓ એટલે કઈ આપણે હમણાં જોયા ને આ વન્ય પ્રાણીઓ હરણ જરબ ચિત્તા એ બધા પછી પક્ષીઓ તો સુખા ગીત સારસ સમળી અને વનવાસીઓ વનવાસીઓ એટલે કાયમ માટે જે લોકો જંગલમાં માણસો રહેતા હોય એને શું કહેવાય વનવાસીઓ એ લોકોનું આશ્રય સ્થાન છે એટલે એ લોકોને રહેવા માટેની જગ્યા એ કહેવાય આશ્રો કહેવાય એટલે આશ્રય સ્થાન છે તે વનવાસીઓને આજીવિકા પૂરી પાડે છે એ લોકોને રોજનું કંઈ પડતર જોઈતું હોય ત્યાંના જે માણસો રહેતા હોય એ લોકોને અને ઝાડ પાંદડા કે ફળ ફૂલ જે કંઈ એ લોકો ખાતા હોય એ બધું એ લોકોને આજીવિકા પૂરી પાડે છે પછી છે જંગલના વૃક્ષો વરસાદના અભાવમાં વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ છે આપણે વૃક્ષોની ઉપયોગિતા આપણે લખતા હોઈએ આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા છે કે વૃક્ષોની ઉપયોગિતા શું છે તો વૃક્ષોની ઉપયોગિતા આપે એમાં આપણે આ વાક્યો લખતા હોઈએ છીએ કે વૃક્ષો સૌથી પહેલા વરસાદ લાવવામાં મદદ કરે પછી વાતાવરણને એકદમ ઠંડુ રાખે અને વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારે વાતાવરણ એકદમ ચોખ્ખું ઓક્સિજન વાળું એટલે એકદમ શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણ રાખવામાં મદદરૂપ થાય છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે વરસાદમાં ચોમાસામાં જે જમીન ધોવાઈ જતી હોય ભરપૂર વરસાદના કારણે તો એ જમીનનું ધોવાણ પણ અટકાવે છે એ વૃક્ષો પછી જંગલોમાંથી વાઘ ઉંદર રાખ મધ કાંખો જીવી પેદાશો આપણને મળે છે જંગલોમાંથી રાળ પછી ઉંદર લાખ આ બધું મધ આ બધું આપણને ક્યાંથી મળે છે જંગલોમાંથી જ મળે છે વધારે ક્યાંય આજુબાજુમાં આપણી આજુબાજુમાં વૃક્ષો હોય ત્યાંથી આપણને આ બધી વસ્તુઓ મળતી નથી ખાસ કરીને જંગલમાંથી આ બધી પેદાશો આપણને મળે છે પછી જંગલોમાં શાક સાગ માંસ સીસમ સીમડો વડદરો ટીમરું ખાખરો ખેર બાવળ કેસુડો લીમડો વરમાળ ફળ વગેરે વૃક્ષો તથા કાંટાળી વનસ્પતિઓ જોવા મળે છે જંગલોમાં કયા કયા વૃક્ષો હોય તો આ બધા વૃક્ષો હોય શાકના વૃક્ષો હોય શાકનું લાકડું ખૂબ જ મોંઘું આવે છે તો શાકના વૃક્ષો ક્યાં હોય જંગલોમાં હોય પછી શાક છે વાંસ છે સીસમ સીસમનું લાકડું એ પણ ખૂબ જ મોંઘું આવે છે ખૂબ જ કિંમતી કહેવાય છે એ પણ આપણને ક્યાંથી મળે છે જંગલમાંથી મળે છે સીમડો વળદરવો પછી ટીમરું ખાખરો ખેર બાવળ કેસુડો લીમડો ગરમાળો અને ફળ આ બધા વૃક્ષો કાંટાળી વનસ્પતિ આપણને આ બધા વૃક્ષો ક્યાં જોવા મળે છે જંગલોમાં જંગલ સિવાય આપણને આજુબાજુમાં આપણે રહેતા હોઈએ ત્યાં એ વિસ્તારમાં કે ગામડામાં પણ આવા બધા વૃક્ષો આપણને જોવા મળતા નથી પછી આગળ જોઈશું જંગલોમાં થતા ખાખરાના પાનમાંથી મળગા અને પતરાળા બનાવવામાં આવે છે જંગલોમાં થતા ખાખરાના પાન ખાખરાનું જે વૃક્ષ હોય એના પાન મોટા મોટા હોય તો એ પાન સુકાઈ જાય એટલે એમાંથી પડિયા અને પતરાળા બનાવવામાં આવે છે હવે અત્યારે તો પેલી ડિસ્પોઝેબલ ગ્લાસ ડીસો બધું થઈ ગયું છે પહેલાના સમયમાં જમણવાર હોય ત્યારે આવા ખાખરાના પાનના પડિયા અને પતરાળામાં જમવાનું લોકોને આપતા હતા અને એ રીતે ઉપયોગમાં આવતું હતું એ પછી ટીમરુના પાનમાંથી વિડીયો બનાવવામાં આવે છે ટીમરુ નામનું વૃક્ષ હોય છે તેના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જે પાનના ગલ્લા ઉપર વેચાતી હોય છે અને ઘણા માણસો બીડી પીતા હોય છે તો એ એમાંથી બને છે પછી વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા સાગરી વગેરે બને છે વાંસના વાંસ હોય જંગલોમાં વાંસનું લાકડું તો એમાંથી ટોપલા ટોપલી એટલે વાંસ સળિયો જેવા આવે છે તે ટોપલા ટોપલી બનાવવામાં આવે છે ઘણીવાર નાના રમકડા પણ બને છે પછી સાગરી પણ વગેરે બને છે સાગરી બને છે સાગરી એટલે નીચે પાથરવાનું આવે છે ને શેતરંજી લાઈનનું એને સાગરી કહેવાય તો એ પણ બને છે પછી જંગલમાં રહેતા વનવાસીઓ જંગલનું ધ્યાન રાખે છે હવે આપણને એમ સવાલ થાય કે જંગલોમાં આટલું બધું ઉપયોગી વસ્તુઓ મળે છે તો આ જંગલોનું ધ્યાન કોણ રાખતું હશે તો જંગલોમાં કાયમ માટે જે માણસો રહેતા હોય વનવાસીઓ કહેવાય તે એ લોકો જંગલનું ધ્યાન રાખે છે પછી તેઓ વૃક્ષો કાપતા નથી વન
જો માને છે કે જંગલ આપણી સહિયારી બેન છે એ લોકો વૃક્ષોને ક્યારેય પણ કાપતા નથી અને જો કોઈ કાપવા માટે આવે બહારથી માણસો તો એ લોકોને તે ના પાડે છે કે વૃક્ષો કાપવાના નથી અને તેઓ વૃક્ષોનું ધ્યાન રાખે છે અને એ લોકો એવું કહે છે કે જંગલો આપણી સહિયારી બેન છે તેવું એ લોકો કહે છે સરકાર દ્વારા જંગલોમાં અમુક રસ્તા બને ત્યારે જંગલમાં રહેતા પ્રાણીઓ પક્ષીઓ અને વનવાસીઓને તેમના આશ્રયસ્થાન છીનવાઈ જાય છે અને ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે તેમને ઘણીવાર વિસ્થાપિત થવું પડે છે સરકાર દ્વારા કંઈ યોજના હોય કે જંગલમાંથી રસ્તો કાઢવાનો છે ઘણી વખત આપણે બહારગામ જતા હોઈએ તો બસમાં બેઠા બેઠા આપણે જોતા હોઈએ છીએ રોડ ઉપર બસ ચાલતી હોય અને આજુબાજુ બંને જગ્યાએ કેવું હોય છે બધું જંગલ જેવું હોય છે અને ખેતરો હોય ઝાડ હોય એવું બધું હોય છે ઘણી વખત આપણે જોઈએ તો કે બધું જંગલ જેવું હતું એમ બસમાંથી આપણે જોઈએ તો એ લોકોને ઘણીવાર રસ્તો કરવાનો હોય બસ વાહન વ્યવહાર માટે તો આ જે જંગલમાં વનવાસીઓ રહેતા હોય છે એ લોકોને બીજે વિસ્થાપિત થવું પડે છે એટલે કે બીજી જગ્યાએ રહેવા માટે જવું પડે છે એ લોકોને ત્યાંથી ખસેડવામાં આવે છે તો એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે પછી આપણે જોઈશું વનવાસીઓ માટે સરકારે જંગલના હકનો કાયદો 2007 બનાવ્યો છે વનવાસીઓ માટે સરકારે કાયદો બનાવ્યો છે 2007માં કે એ લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય તો એ લોકોને ત્યાંથી કાઢી મૂકવા જોઈએ નહીં જે જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય જો જે લોકો ઓછામાં ઓછા 25 વર્ષથી ત્યાં જે જંગલમાં રહેતા હોય એ લોકોને ત્યાં જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં એવો 2007માં કાયદો આવ્યો હતો એટલે એ લોકોને ત્યાં રહેવા માટે જગ્યા હોવી જોઈએ એ લોકોને કાઢી મૂકવા જોઈએ નહીં પછી સૂર્યમણી બાળક હતી સૂર્યમણી નામની છોકરી છે તે બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે તે ખૂબ જ નાની હતી બાળક એટલે બાળક કેવું હોય નાનું જ હોય બાળકોને કહેવાય નાનું હોય તેને બાળક કહેવાય તો એ ખૂબ જ નાની હતી ત્યારથી તેને જંગલો પસંદ છે સૂર્યમણી સ્ટાર ગર્લ છે આ સ્ટાર ગર્લ એ એક યોજના છે સ્ટાર ગર્લ નામની એક યોજના છે સૂર્યમણીને ગામ અને જંગલ છોડવાનું ન ગમતું પરંતુ મણિયા કાકા તેને ભણાવવાના દ્રઢ નિશ્ચય અને સખત પ્રયત્નથી સૂર્યમણી કિશનપુર શાળામાં ભણી શિષ્યવૃત્તિ મેળવી તેને બીએ પાસ કર્યું આ સૂર્યમણી નામની જે છોકરી છે તેને જંગલ છોડવું ન હતું પણ એના કોઈ કાકા હશે મણિયા કાકા કરીને તો એમણે કીધું કે એને ભણાવવાની છે ભણાવવાના દ્રઢ નિશ્ચય અને સખત પ્રયત્નથી સૂર્યમણી બિશનપુર શાળામાં ભણી અને ત્યાંથી તેણે શિષ્યવૃત્તિ મેળવી અને તેણે બીએ પાસ કર્યું પછી આગળનો મુદ્દો છે ઝૂમ કૃષિ વિશે એ પણ આપણે પાઠમાં આવે છે તો ઝૂમ કૃષિ ઉત્તર પૂર્વીય પર્વતીય ભૂપ્રદેશ અને મિઝોરમ રાજ્યના ઝૂમ કૃષિ પ્રચલિત છે આ પદ્ધતિમાં એક પાક લીધા પછી થોડા વર્ષો માટે પાક લીધા વગર પડી રાખવામાં આવે છે આ ઝૂમ કૃષિ નામની એક વનસ્પતિ એવી છે કે તેમાં પાક લીધા પછી થોડા વર્ષો સુધી જમીન એમને પડી રહેવા દેવામાં આવે છે અને જમીનમાંથી છોડને કાઢવાને બદલે કાપી બાળી દેવામાં આવે છે જે જમીનમાં છોડ ઉગ્યા હોય તેને કાપી અને પછી તેને ત્યાં ને ત્યાં બાળી દેવામાં આવે છે તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે તેની જે રાખ બને છે બાળી વૃક્ષ બાળી દે વનસ્પતિ બાળી દે પછી એની જે રાખ બને છે તેનાથી જમીન ખૂબ જ ફળદ્રુપ બને છે તો ગામના લોકો પછી ઝૂમ કૃષિનું કામ પતી ગયા પછી ગામ લોકો ઘરે આવીને ગામ ભેગા મળીને જમે છે અને નૃત્ય કરે છે આ નૃત્યને ચેરાવ કહે છે શું કહે છે ચેરાવ કહે છે તો આ રીતે આપણે કેટલાક મુદ્દા ભેગા મળીને ઘરે આવીને ભેગા મળીને જમે છે અને નૃત્ય કરે છે આ નૃત્યને ચેરાવ કહે છે શું કહે છે ચેરાવ તો આપણે આ પાઠ વિશે કેટલાક મુદ્દા સમજ્યા હવે થોડુંક આપણે પાઠમાં એક બે પેરેગ્રાફ જોઈશું તો એ સમજીએ આપણે કે પાના નંબર 182 કાઢજો જો અહીંયા એક ચિત્ર આપેલું છે તે જંગલમાં લોકો રહેતા હોય તેનું ચિત્ર છે બરાબર
ચિત્રને જુઓ તમે શું વિચારો છો આ બાળકો લાકડી પર કે પોટલું બાંધીને ક્યાં જાય છે જ્યારે જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો તમને પણ એમ થશે કે અમે પણ આ લોકો સાથે જઈએ એ લોકો ક્યાં જઈ રહ્યા છે તે આપણે જોઈએ બાળકો જંગલમાં જાય છે ત્યાં તેઓ કૂદે દોડે વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે જો તે લોકો તેની ભાષામાં જંગલની ભાષામાં ગીતો ગાય છે અને ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે તેઓ જંગલી ફળોની મજા માણે છે તે આગળ કેટલાક ફળો પણ ઉગે છે તો એને એ લોકો જંગલી ફળોની મજા માણે છે જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે તેમની દીદી સૂર્યમણી તેઓ સાથે આ બધામાં જોડાય છે જો આ તેમની દીદી છે સૂર્યમણીનો ફોટો છે આ સૂર્યમણી તે તેમની સાથે જાય છે દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા પ્રાણીઓ જંગલમાં ઘણા બધા હોય છે હવે આપણને તો ખ્યાલ જ ના હોય કે આ દીપડો છે કે આ ચિત્તલ છે કે આ હરણ છે આ જરખ છે તો એ સૂર્યમણી તરત જ ઓળખી જાય છે કારણ કે તેને જંગલો ખૂબ જ ગમતા હતા અને જંગલો પ્રત્યે તેને ખૂબ જ પ્રેમ હતો બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ જાણતા ખૂબ જ માનતા સૂર્યમણી હંમેશા કહેતી વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે તે કહે છે અમે જંગલના વનવાસી લોકો છીએ અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં એવું કહે છે પછી છે સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે સ્ટાર ગર્લ એ એક યોજના છે જે હમણાં આપણે મુદ્દામાં જોયું આપણે કાપા પર બરાબર છે તો એ પ્રમાણે આમાં આવે છે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું શાળામાં જવા લાગીએ ત્યારથી તેમનું જીવન બદલાયું તો આપણે અહીંયા ભાગ એક આપણે અહીંયા પૂર્ણ કરીશું 183 નંબરના પાના ઉપર શોધી કાઢો લખો છે તે પ્રશ્નોનો જવાબ હું તમને આવતા ક્લાસમાં લખાવીશ અને આ પાઠ વિશે આપણે આગળ સમજીશું તો તમારી ગૃહકાર્યની નોંધમાં આ ગૃહકાર્ય નોંધી લેશો કે પાઠ 20 જંગલો કોના તે વાંચવાનો છે આખો પાઠ તમારે વાંચવાનો છે અને મુદ્દા આજે મુદ્દા મેં લખાયા છે મુદ્દા લખવાના આજે મુદ્દા મેં લખાયા છે તે આખા પાઠનું બધું જ એમાં આવી જાય છે તે તમારે મુદ્દા થોડા લખવાના છે અને પાઠ આખો વાંચવાનો છે આપણે ભાગ એક અહીંયા પૂરો કરીએ છીએ